नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आपनु स्वागत छे। विगतवार समाचार जोता पहला जोईए आजना मुख्य समाचार। धोरण 9 10 અને 12 ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે। રાજકોટ ગામતર સહિતના ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો તાત્કાલિક હલ કરવા જિલ્લા પંચાયત પ્રમુખની એપ સજ્જ। ઝાયડસની ડીએનએ આધારિત રસી તૈયાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે। નવું સત્ર શરૂ થાય તે પહેલા 9 10 અને 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે। પરીક્ષા લેવાનો બોર્ડનો નિર્ણય લર્નિંગ લોસ વિશે જાણવા માટે છે। જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા નિખિલ મક્કા। જે નિખિલ, જણાવો શું છે વિગત? ધોરણ 9 10 અને 12 ના વિદ્યાર્થીઓ નિદાન કસોટીની પરીક્ષા લેવાની ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। જ્યારે રાજ્યભરમાં કોરોના મહામારીના લીધે ઘણા ક્ષેત્રોમાં મોટો ફટકો જોવા મળ્યો હતો, ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં પણ મોટો ફટકો જોવા મળ્યો હતો। ત્યારે બધા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, તેની સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું। જ્યારે થોડા દિવસો પહેલાં જ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે ધોરણ 9 10 અને 12ના વિદ્યાર્થીઓનું લર્નિંગ લોસ જાણવા માટે માત્ર ને માત્ર આ પરીક્ષા લેવામાં આવશે તેવું ગુજરાત બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે। આગામી જુલાઈમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આભાર નિખિલ। ગામડામાં રહેતા લોકોની સમસ્યા વહેલી તકે તંત્રને મળી રહે તથા તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે મળી રહે તેવા શુભાશય સાથે રાજકોટ જિલ્લા પંચાયતની પ્રજાના પ્રશ્નો એપ્લિકેશનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। હવે ખાસ તો ગામડાના જે પ્રશ્નો અને ફરિયાદો છે તે આ પ્રજાના પ્રશ્નો એપ દ્વારા હલ થઈ શકશે। ગામડાના નાના મોટા પ્રશ્નો તેમજ અસુવિધા બાબતે લોકો હવે સીધા જ રજૂઆત આ એપ દ્વારા કરી શકશે। આ ફરિયાદના આધારે તાત્કાલિક પ્રશ્નોનો નિકાલ થાય તેવો પ્રયાસ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવશે। જો કે જિલ્લા પંચાયત પાસેથી વહીવટી અને બીજા અન્ય કામો છીનવાઈને કલેક્ટર કચેરી પાસે જઈ ચૂક્યા છે, જેથી હવે જિલ્લા પંચાયતના કામો દેખાડવા આ એપ ખૂબ જ ઉપયોગી બનશે। રાજ્યના માનનીય યશસ્વી મુખ્યમંત્રી અને ગુજરાતની સતત ચિંતા કરતા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હાથે ડિજિટલ માધ્યમથી પ્રજાના પ્રશ્નોનું જે એપ લોન્ચિંગ આજે કર્યું મુખ્યમંત્રીના હાથે, એ રાજકોટ તાલુકાના 11 તાલુકા પંચાયત, રાજકોટ ગામડા જે 595થી વધારે ગામડા, એ ગામડાની અંદર સીધો સંવાદ થઈ શકે તે લોકોને અમે એપ લોન્ચ કરી અને ગામડા જે કંઈ ના પ્રશ્નો હોય એ પ્રશ્નો સીધા અમારા થકી આવશે। બીજું, જે આ સિસ્ટમ અમે બનાવી છે એ સિસ્ટમની અંદર જે સરકારની જે કંઈ યોજનાઓ બનતી હોય, સરકારની જે કંઈ ગ્રાન્ટ આવતી હોય એ માટે થઈને ટેકનોલોજીમાંથી સરપંચ અને તલાટીઓ પાસે અમે સીધા સંવાદમાં આવી જઈશું અને ગામડાના જે કંઈ પ્રશ્નો હોય, આજે જેમ મુખ્યમંત્રી વિજયભાઈ કીધું કે જે કાંઈ પ્રશ્ન આવે એ પ્રશ્ન સીધા તમે પ્રમુખ અને ડીડીઓ અને બાકીના અમારા ચેરમેનશ્રીઓ સાથે રહી અને પ્રશ્નનો પ્રજાનો પ્રશ્ન કેમ ઉકેલે એ રીતે સતત તમે રહેજો પ્રજા વચ્ચે। બીજું, આ જે કાંઈ યોજના હોય, ધારો કે ગુજરાત સરકારની બધી યોજના હોય એમાં એનું રજીસ્ટ્રેશન કઈ રીતે થતું હોય, એની યોજનાનો લાભ કઈ રીતે લેતા હોય એ પણ માહિતી અમે એપ દ્વારા આપવાના છીએ ગામડે ગામ। બીજું, જે કાંઈ 11 તાલુકાના અધિકારીઓ હોય, તલાટીથી માંડી ટીડીઓ હોય અને બાકીના જે જિલ્લાની અંદર અધિકારીઓ હોય એ લોકોના એની અંદર ફોન નંબર હશે, એ પણ એ લોકોને એપ લોન્ચમાં અમે આપવાના છીએ। બીજું, એના જે કાંઈ તલાટીઓના એડ્રેસ હોય અને અધિકારીઓનો એડ્રેસ સહિત એની માહિતી મળશે। ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયતની અંદર આ પહેલી 33 જિલ્લા પંચાયતમાં રાજકોટ જિલ્લાએ પહેલ કરી છે કે ગ્રામ્ય પ્રજા સુધી અમારા અધિકારીઓ, અમારા પદાધિકારીઓ, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજા વચ્ચે રહીએ, પ્રજાના પ્રશ્નો ઉત્તર સોલ્વ કરે, એટલા માટે થઈને અમે એપ આજે લોન્ચ કરી છે। હરેક ગામડા, હરેક જે કંઈ નાની મોટી સમસ્યા હોય એ અમે એને સુધી પહોંચશું। રાજકોટ જિલ્લા પંચાયતના ગુજરાત સરકારના જે કાંઈ માર્ગ અને મકાન હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, શિક્ષણ વિભાગ હોય કે કોઈ પણ નાના મોટા વિભાગ, બધા વિભાગની માહિતી હશે, બધા વિભાગની ગ્રાન્ટ સરકાર કેટલી આપે છે, જિલ્લા પંચાયતનું સ્વભંડોળ કેટલું છે, 15મી નાણાં પંચમાં જે પૈસા ગ્રામ્ય પંચાયતની અંદર જે સરપંચને વાપરવા આવે એની યોજનાઓની માહિતી હશે। બીજું, જે કાંઈ કોઝવે ધારો કે 20 લાખનો મંજૂર થયો તો 20 લાખની ગ્રાન્ટ ક્યારે આવી, એનું કામ કેટલા સુધી પહોંચ્યું એ પણ અમે ગામની પ્રજાની વચ્ચે મૂકશું। એટલે જે કાંઈ પૈસા સરકારના આવશે એ ગામડાની પ્રજાને ખબર પડશે કે એને એપ લોન્ચ કરી છે, ભાઈ સરપંચ પાસે 15મી નાણાં પંચના કેટલા પૈસા આવ્યા,
સ્વબંધો જિલ્લા પંચાયત સભ્યો પાસે કેટલા છે અને સરકાર કેટલી યોજનાઓથી કેટલા પૈસા મોકલે છે જિલ્લા પંચાયત દ્વારા એ સંપૂર્ણ પારદર્શિતા સહિત માહિતી આવશે. અમે આના માટે થઈ અને અમારી જે એપ બનાવી છે ગેલાડીભાઈ એને સાથે રાખી 11 તાલુકાની અંદર એક ટીમ બનાવું છું. ટીમ બનાવી અને સરપંચો તલાટીઓ એને એપ અમે લોન્ચ કરાવશું. બીજું ગ્રામ્યની અંદર જ્યાં કંઈ ફોન એન્ડ્રોઈડ હોય એ લોકોને અમે લોન્ચ કરાવશું. બીજું જરૂરિયાત એક ગ્રામ સભા જેવું રાખી અને કહેશું કે આ 10 જણા પાસે તમારી એપ છે તો 10ને તમે પકડી અને અમારા સુધી પ્રશ્ન પહોંચાડશો. એટલે ગામે ગામે અમારી ટીમ જશે અને પ્રશ્ન એપ લોન્ચ કરાવી અને બધાના પ્રશ્નો અમારા સુધી પહોંચી મહેનત કરાવશું. કોરોના સામેની વૈશ્વિક લડાઈમાં હાલ રસી એક અમોઘ શસ્ત્ર સમાન મનાઈ રહી છે. વિશ્વના અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની રસીઓ વિકસિત થઈ છે. કાચિંડાની જેમ કલર બદલતા કોરોનાના અલગ અલગ સ્વરૂપ ઓળખી વિવિધ પ્રકારની રસીઓ વિકસિત કરાઈ છે. કોઈક રસી પ્રોટીન બેઝ, તો કોઈક રસી કોષો ઉપર, તો કોઈક રસી આરએનએ કે ડીએનએ ઉપર બનાવવામાં આવી છે. ત્યારે હાલ ભારતમાં તાજેતરમાં 4થી રસી મોડર્નાને રસી મળ્યા બાદ હવે વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત રસી ઝાયકોવ ડીને જલ્દીથી મંજૂરી મળી શકે છે. એ પણ ભારતીય અને એમાં પણ ગુજરાતની ઝાયડસ કેડિલા કંપની દ્વારા વિકસાવવામાં આવી છે, જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિપાલસિંહ ઝાલા. જી પ્રતિપાલ, જણાવો શું છે વિગત. સમગ્ર વિશ્વમાં કોરોના સામેની અમોઘ શસ્ત્ર તરીકે રસીને ગણવામાં આવી રહ્યું છે. ત્યારે દરેક વિશ્વની અંદર જેટલા પણ દેશ છે તેમાં રસીની રસા કેચ શરૂ થઈ છે. ખાસ કરીને રસીમાં જ અત્યારે કોષ પર આધારિત, પ્રોટીન પર આધારિત, તેમજ કહેવાય ને કે આરએનએ અને ડીએનએ પર આધારિત રસીનું સંશોધન કરવામાં આવી રહ્યું છે. રસીની રસા ખેંચમાં અત્યારે ભારતની સૌ પ્રથમવાર ડીએનએ પર આધારિત રસી શોધાઈ ગઈ છે. ત્યારે આમ જોવા જઈએ તો ગુજરાતની જ ઝાયડસ કેડિલા કંપનીની ઝાયકો ડી જે રસી શોધવામાં આવી છે તે સૌ પ્રથમ વિશ્વની ડીએનએ આધારિત રસી છે. અત્યારે 12 થી 18 વર્ષના લોકો પણ આ રસી લઈ શકે છે. ખાસ કરીને આ રસી 3 ડોઝમાં ફોર્મ્યુલા આધારિત આપવામાં આવશે. અત્યાર સુધીમાં રસીના 2 ડોઝ હોય છે, ત્યારે આ 3 ડોઝમાં આપવામાં આવશે. અત્યારે આ રસીની ફાર્માસ્યુટિકલ ગુજરાતની સ્થિત કંપનીએ જણાવ્યું છે કે આ રસી વગર ઇન્જેક્શને આપવામાં આવશે. ત્યારે જોવાનું એ રહ્યું જ્યારે મંજૂરી મળતા બાદ આ રસીને કેવી રીતના આપવામાં આવશે અને આ રસી કેટલી ફાયદાકારક બનશે. જી આભાર પ્રતિપાલ. અરવલ્લી જિલ્લાના નિખિલ દામાનીએ પોતાની યુટ્યુબ ચેનલ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવો વિડિયો અપલોડ કરતા નિખિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ગુજ્જુ બોય નિખિલ નામની યુટ્યુબ ચેનલમાં મુખ્યમંત્રીના જાહેર પ્રવચનો અને ટીવી પ્રોગ્રામના સંવાદ સાથે છેડછાડ કરી વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના પત્ર આવ્યા બાદ સ્થાનિક પોલીસે નિખિલની અટકાયત કરી હતી. વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ મેઘરાજાએ મોઢું ફેરવી લેતા સૌરાષ્ટ્રમાં વાવણી નિષ્ફળ જાય તેવી ભીતિ ઊભી થવા પામી છે. દરમિયાન રાજ્યમાં સંતોષકારક અને શ્રીકાર વરસા પડે તેવી એક પણ સિસ્ટમ હાલ સક્રિય નથી. સારા વરસાદ માટે હજુ 10 દિવસ ઇંતજાર કરવો પડશે. જોકે બ્રેક મોન્સૂન લંબાશે તો સ્થિતિ વધુ ચિંતાજનક બને તેવી દહેશત પણ ઊભી થઈ જવા પામી છે. લોકલ ફોર્મેશનના કારણે છૂટાછવાયા વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતાઓ જણાઈ રહી છે, જે વિશે માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ખુશી ભટ્ટી. જી ખુશી, જણાવો શું છે વિગત. જી વાત કરવામાં આવે તો વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ અત્યારે હાલ ગુજરાતમાં ચોમાસું અટકી ગયું છે. હાલ બ્રેક મોન્સૂન ચાલી રહ્યો છે. હજુ પણ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આગામી 10 દિવસ સુધી વરસાદ, જે કહેવાય કે સામાન્ય સંતોષકારક વરસાદ કે શ્રીકાર વરસાદ પડે તેવી કોઈ જ શક્યતાઓ સેવાઈ રહી નથી. ત્યારે લોકલ ફોર્મેશનના કારણે કોઈક કોઈક વિસ્તારમાં હળવાથી વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે જૂન મહિનામાં જે ચોમાસું બેસી ગયું હતું, વાવણી લાયક વરસાદ આવ્યો હતો, જેના કારણે ખેડૂતો દ્વારા વાવણી કરી લેવામાં આવી રહી હતી. પરંતુ અત્યારે જે રીતે વરસાદ ખેંચાયો છે આ 10 દિવસ સુધીને, અત્યારે બ્રેક મોન્સૂન ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના માત્ર 6 જ જિલ્લાઓમાં હળવાથી 8 મીમી સુધી વરસાદ વરસી ગયો હતો. વરસાદ ખેંચાવાના કારણે અત્યારે તાપમાનનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે. જી આભાર ખુશી.
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। બીજી લહેર સમયે હોસ્પિટલમાં જગ્યાની અછત સર્જાઈ હતી અને અંધારુધી જેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે સંભવત કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે તંત્ર અને હોસ્પિટલો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે જામનગર ખાતે આવેલી જીજી હોસ્પિટલ ખાતે જામનગરના કલેક્ટરે રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થા અને સ્થિતિની સમીક્ષા કરી હતી। आज रोज जामनगर जिल्ला में रजू थया पछी जे कोविड नी परिस्थिति अने जामनगर जिल्ला नी आरोग्य नी स्थिति नो एक ऑब्जर्वेशन करवा माटे आज कमिश्नर साहेब साथे जीजी हॉस्पिटल नी विजिट अमे लईए छीए। कोविड नी जे एक्सपेक्टेड थर्ड वेव होय अने अत्यारना जे पेशंट्स छे एमनी स्थिति अने एमनी बधी जे वहीवटीय सुविधाओ छे आ बाबतनुं एक आखू एक आयोजन जे छे ए करवा माटेनुं आजनुं एक विजिट अमे प्लान करी छे। एमां हॉस्पिटलमां बधी वस्तु पर्याप्त मात्रामां छे जी। हॉस्पिटलमां अत्यारे बधा जे स्टाफथी लईने जे आपणा जे रिसोर्सेस बाकी मटेरियल रिसोर्सेस छे ए बधुं पूरती मात्रामां उपलब्ध छे अने पेशंट्सनुं जे अत्यारे छे एकदम ओछा थई गया छे એટલે દેટ ઇઝ ઓલ્સો અ રિલીફ। પણ કોઈપણ પરિસ્થિતિને કોઈપણ પરિસ્થિતિ સામે આવે તો આપણે પહોંચી વળવા માટે જે છે તંત્રની તૈયારીઓ પૂર્ણ છે। એટલે એક્સપેક્ટેડ જે એક્સપર્ટ્સ લોકોનું જે કહેવાનું છે કે કદાચ થર્ડ વેવનું જે આવી શકે તો એમાં આપણે એમાં કોઈ તકલીફ ના પડે એટલે પહેલાંથી જે આયોજનના ભાગરૂપે આપણે બધી જે વસ્તુઓ છે એની તૈયારી જે છે આપણે આયોજન કરીએ છીએ અહીંયા। સેલવાસમાં આવેલ ડોકમારડી આહિર ફળિયાથી ગૌશાળા માર્ગ સુધી ગટરની સફાઈ કરતી વખતે બે સફાઈ કર્મીઓ ગટરમાં ફસાયા હતા। બંનેને જોતા જ સહકર્મચારી તેને બચાવવા જતા પોતે પણ ગટરમાં લપસી પડતા ત્રણેયનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું। ખાસ આ ઘટના સમગ્રને ધ્યાનમાં લઈને સુપરવાઇઝરનું ધ્યાન દોરાતા ત્રણેયની લાશને જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવી હતી। દીવ એરપોર્ટના બલ સદસ્યોએ દીવ ફોરેસ્ટ વિભાગના સહયોગથી કુડમ બર્ડ સેન્ચ્યુરી પાસે 300 જેટલા રિઝોફેરના રૂટ્સનું પ્લાન્ટેશન કર્યું હતું। લોકોને પોતાની સોસાયટીમાં પણ વૃક્ષારોપણ કરે તેવું સૂચન સીઆઈએસએફના જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી પર્યાવરણનું જતન કરી શકાય। સીઆઈએસએફ ઓર ફોરેસ્ટ કે સ્ટાફને મિલકે 300 રાજાફોરા સ્પીસીઝ ડાલા હૈ। એકચ્યુઅલ મેં એ સ્પીસીઝ જો રાજાફોરા હૈ યે સોલ્ટ વોટર કે લીએ ઓર જો કીચડ વાલે લેન્ડ હૈ ઉનકે લીએ બહોત અચ્છા હોતા હૈ ઓર મેઇન ઇનકા યે હૈ સોઇલ ઇરોઝન કો રોકતા હૈ ઓર ઇસમેં એક અચ્છી બાત યે હૈ કે યે જબ બડે હોતે હૈ તો વાપસ સે ઉનકે સીડ્સ ખુદ પર ખુદ ગિરતે હૈ ઓર યે પેડ વાપસ આતે જાતે હૈ તો જો યે ડિવાસ્ટેશન હુઆ હૈ ઉસમેં એક અચ્છા યોગદાન હૈ હમારા સીએસએફ સ્ટાફ ને ઓર ફોરેસ્ટ કે સ્ટાફ ને એક કોશિશ કી હૈ કે જો ડિવાસ્ટેશન હુઆ ઉસકો ફુલફિલ હમ લોગ કુછ કર સકે। બગસરામાં બાયપાસ અટલજી પાર્ક પાસે પોલીસ દ્વારા વાહનો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સૂચના અનુસાર બગસરા પોલીસ તથા ટીઆરબી જવાનો સહિતનો કાફલા દ્વારા બગસરા પાસેથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા આજે ઘીના ભાવમાં વધુ એકવાર ઘટાડો જાહેર કરાયો છે, જે અંતર્ગત અમૂલ ઘીમાં રૂપિયા 11 નો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પ્રજાજનોને સીધો ફાયદો મળી રહેશે। એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામે ઘીના ભાવમાં ઘટાડો કરાતા રાહતના સમાચાર પ્રજાજનો માટે ખુશી સમાન બની રહ્યા છે। દૂધની પ્રોડક્શનની અંદર ફેડરેશન બજારને આધીન ભાવમાં વધઘટ કરતી હોય છે, જે પરિસ્થિતિમાં જે રીતે ડિમાન્ડ હોય માંગ હોય એ રીતે ભાવ વધઘટ કરવાનો ફેડરેશન નિર્ણય કરે છે। ચાલુ મહિનાની અંદર 11-12 રૂપિયાનો ઘટાડો ફેડરેશને કર્યો છે, એ બજારના આધીન ભાવ ફેર કરવામાં આવે છે વધઘટ। એનાથી ખેડૂતોને ખૂબ ફાયદો એ થતો હોય છે અને થોડો માઇનસ એ પણ થતું હોય છે। એટલે ફેડરેશન બજારના માર્કેટના ભાવને ધ્યાને રાખી અને દૂધના ભાવમાં આપણા ઘીના ભાવમાં વધઘટ કરતી હોય છે। જામનગર જિલ્લાની જીજી હોસ્પિટલ ખાતે પ્રતિ દિવસ અંદાજિત 150-200 જેટલી સગર્ભા સ્ત્રીઓ અને વાર્ષિક 50,000થી વધુ સગર્ભા સ્ત્રીઓ સોનોગ્રાફી કરાવવા આવે છે। સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભસ્થ શિશુ સ્વાસ્થ્યની કાળજી અર્થે સગર્ભાઓને કોઈ તકલીફ ના રહે તેવા હેતુ સાથે જૂની કેન્ટીન ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી દ્વારા અલાયદા સોનોગ્રાફી વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે।
આ અલાયદા સોનોગ્રાફી વિભાગનો આજરોજ ડેપ્યુટી ડિરેક્ટર મેડિકલ સર્વિસીસ ડોક્ટર તૃપ્તિ નાયક તથા સગર્ભા મહિલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. કેશોદ નગરપાલિકા દ્વારા 10% જેટલો વેરો વધારો કરવામાં આવ્યો છે, જેનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ વોર્ડ નંબર 7ની મહિલાઓએ પણ વેરા વધારાનો વિરોધ કર્યો હતો, જેમાં મહિલાઓએ એકઠા થઈ વાંધા અરજી પર સહી કરી વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ તમામ વાંધા અરજીઓ કોંગ્રેસ દ્વારા ચાલતા વિરોધ ધરણામાં આપવામાં આવશે. જો વેરો ઘટાડવામાં નહીં આવે તો મહિલાઓએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. મારું નામ ગોઠી કેતનાબેન સહેશભાઈ. કેશોદ નગરપાલિકા દ્વારા જે 10% વેરો વધારવામાં આવેલો છે, એ વેરાને અમે નાબૂદ કરવા માટે વોર્ડ નંબર 7ની બહેનો અમે વાંધા અરજી રજૂ કરીએ છીએ અને આ બધાએ ફોર્મ ભરી ભરીને અમે એને આપીએ છીએ કે અમે વાંધો ઉઠાવીએ છીએ, તમે આ 10% છે વેરો એને નાબૂદ કરો, 10% લેસ કરવાને બદલે તમે 10% વધારીને આપો. મારું નામ લીલાવંતીબેન છે. અમે આ રાધાકૃષ્ણ નગરમાં રહીએ છીએ અને અમે અમારા આ વિસ્તારની બહેનો બધાએ અમે સાથે મળી અને આ 10% વેરાને અમે ભરવા માટે સહમત નથી. આજના દિવસે સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળીને 52,484 થયો હતો, જ્યારે નિફ્ટી 42 પોઈન્ટ ઉછળીને 15,722 રહ્યો હતો. આજના દિવસે સોનાનો ભાવ 48,895 રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 68,500 રહ્યો હતો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આજ રીતે વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.